અને ગાસ ફાઈવ ના જે ગાસ ફોર ની અંદર જે આપણે રિવ્યુ બેઠક કરી એના અનુસંધાને ગાસ ફોર ની અંદર જે કલમ હતી એનું પૃથ્થકરણ કરવામાં આવ્યું અને એમાં જે 40% થી નીચે હતી એના જે લર્નિંગ આઉટકમ હતા એના જે ચેપ્ટર હતા એના જે મુદ્દાઓ હતા એના આપણે ડેમો લેસન પાર્ટ હોય એમાં મારા ભાગે આજે ડેમો લેસન પ્લાન મેથ્સ માટે છે અને એ ગાસ ફોર છે અને જે ધોરણ 7 માટે છે અને એ પણ ભૂમિતિનું છે તો માયસેલ્ફ ડોક્ટર એમ વી વેકરિયા લેક્ચરર ડાયટ પોરબંદર પ્રસ્તુત કરે છે ડેમો લેસન મેથ્સ સ્ટાન્ડર્ડ 7 તો લેસન માટે પૂર્વ ભૂમિકા જોઈએ પૂર્વ જ્ઞાન જોઈએ તો વિષયાભિમુખમાં આપણે થોડા પ્રશ્નો પૂછી અને આપણે વિષય તરફ જશું તો મિત્રો પહેલા આપણે વાત કરીશું ટુ ડાયમેન્શન એટલે કે દ્વિપરિમાણી જે છે આકૃતિઓ એનો પ્રશ્ન પૂછીશ મિત્રો આ શેનું ચિત્ર છે શેની આકૃતિ છે ત્રિકોણ છે સાહેબ ત્રિકોણ ખૂબ સરસ દક્ષાબેન તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો બરાબર આ શેનું ચિત્ર છે આકૃતિ લંબચોરસ લંબચોરસ ખૂબ સરસ તો લંબચોરસ ની આકૃતિ અહીંયા આપણે તો આપણે આ લંબચોરસ આ દ્વિપરિમાણ કહેવાય લંબચોરસ બરાબર ખૂબ સરસ આ શેની આકૃતિ છે વર્તુળ ખૂબ સરસ તો વર્તુળની આકૃતિ આ રીતે છે જેને આપણે 3D આધારે તમને બતાવવા માંગીએ છીએ જેને આપણે સર્કલ કહીએ આ શેની આકૃતિ છે મિત્રો બાજુઓ ગણીએ તો 1 2 3 4 5 6 7 અને 8 અષ્ટકોણ અષ્ટકોણ ખૂબ સરસ તો અષ્ટકોણ બરાબર બાજુઓ ગણી શકાય એને ઓક્ટાગોન તરીકે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ આ શેની આકૃતિ છે ચોરસ ચોરસ ખૂબ સરસ તો ચોરસ જેની ચારે બાજુઓ સરખી હોય એને આપણે ચોરસ કહીએ છીએ જેને સ્ક્વેર અંગ્રેજીમાં કહીએ છીએ 1 2 3 4 5 બાજુ હોય તો એને કઈ આકૃતિ કહેવાય પંચકોણ પંચકોણ વેરી ગુડ તો પંચકોણ 5 આકૃતિઓ જેને પેન્ટાગોન કહી શકાય એની લંબાઈ માપવી હોય તો આપણે આ રીતે પણ બાજુઓની લંબાઈ માપી શકીએ આ કઈ આકૃતિ છે 1 2 3 4 5 અને 6 જેમને 6 બાજુ હોય એને ષષ્ઠકોણ વેરી ગુડ તો ષષ્ઠકોણ ની આકૃતિ આપણે જોઈએ છીએ જેને આપણે હેક્સાગોન તરીકે ઓળખીએ છીએ પાયામાં એક રેખા તરીકે અને આ રીતની આકૃતિ હોય એને કેવી આકૃતિ કહેવાય અર્ધવર્તુળ અર્ધવર્તુળ તો આ અર્ધવર્તુળ છે ટુ ડાયમેન્શન ની અંદર જેને આપણે સેમી સર્કલ તરીકે ઓળખીએ છીએ આ શેની આકૃતિ છે લંબગોળ લંબગોળ બરાબર લંબગોળ આપણે બાળકોને કઈ રીતે ઓળખાવીએ છીએ કે પૃથ્વી નો આકાર કેવો છે તો કે પૃથ્વી આનો આકાર ગોળ નથી પણ કેવો છે આ ટાઈપનો જેને આપણે લંબગોળ તરીકે ઓળખીએ છીએ તો મિત્રો અહીંયા આપણે પહેલા પ્રારંભિક જોયું કે ગણિત ની અંદર ટુ ડાયમેન્શન દ્વિપરિમાણીય જે છે આકૃતિઓ ઈ જોઈ હવે આગળ જોઈએ તો આ અવકાશમાં રોકેલી આ બધા જે મેં તમને બતાવ્યા આકૃતિઓ ઈ ટુ સપાટી એટલે કે ટુ ડાયમેન્શન એટલે કે એક ક્ષેત્રફળ સપાટી ઉપર રોકેલી જગ્યા ઈ એનું ક્ષેત્રફળ છે બાકીની જે હવે હું પ્રશ્ન પૂછું છું એ બધા અવકાશમાં રોકેલી જગ્યા એને આપણે ઘનફળ કહીએ છીએ બરાબર તો આ જેને આપણે 3D જેને કહેવાય 3D 3 ડાયમેન્શન ત્રિપરિમાણીય હવે આપણે ત્રિપરિમાણીય જે આકૃતિઓ છે એનો અભ્યાસ કરીએ તો પેલો આ શેની આકૃતિ છે સમઘન વેરી ગુડ તો તમે જોઈ શકો છો સમઘન જેને આપણે ક્યુબ કહીએ છીએ આ શેની આકૃતિ છે લંબઘન વેરી ગુડ લંબઘન થોડી રાહ જોજો હા તો અહીંયા તમને જોવા મળે છે જેને આપણે 3D ત્રિપરિમાણીય કહેવાય આ શેની આકૃતિ છે શંકુ શંકુ વેરી ગુડ શંકુ તો શંકુ એને આપણે
કોણ તરીકે ઓળખાય. ભાઈ આઈસ્ક્રીમ આપણે બહુ ખાઈએ છીએ એટલે વારંવાર આપણે લગભગ અઠવાડિયાની ઉનાળામાં તો બહુ આપણી સામે શંકુ આવતા હોય છે અને એ પ્રચલિત છે. આ શેની આકૃતિ છે? ગોળો જેને આપણે ગોલક કહેવાય, જેને આપણે સ્ફિયર કહીએ છીએ અંગ્રેજીમાં. આ શેની આકૃતિ છે મિત્રો? પિરામિડ. પિરામિડ, ખૂબ સરસ. તો અહીંયા તમે જોઈ શકો છો પિરામિડ. આ શેની આકૃતિ છે? ચતુષ્કોણ. વેરી ગુડ. તો ચતુષ્કોણ આ બંને રેખાઓ તમને ત્યાંથી કેવી દેખાય છે? સમાંતર. વેરી ગુડ. તો આજે મિત્રો આપણે ગણિતની અંદર બે સમાંતર રેખાઓથી બનતી છેદિકાઓના વિવિધ ખૂણાઓ વિશે આજે અભ્યાસ કરીશું. તો અત્યારે આપણે આ જોયું 2D શેપ્સ અને 3D શેપ્સ, બરાબર. એના આધારે આપણે દિશાભિમુખ એટલે હવે જે આપણે મુદ્દો ભણાવવાનો છે તેના તરફ જઈએ છીએ. મોસ્ટ ઓફ 2D અને 3D ના બધા જ શેપ્સ આપણે તમારી સમક્ષ રજૂ કર્યા, બરાબર. ગાડીના પાટાની જેમ રાખો, આને ઉપર રાખવાનું આવી રીતે, સાહેબ આમ પકડો, આમ પકડો, નીચે થોડી પકડો, આને ફૂટનું અંતર રાખો. વેરી ગુડ, વેરી ગુડ. બસ બસ, રેડી. જો મિત્રો અહીંયા બે સમાંતર રેખાઓ દેખાય છે બેન? હા, પરફેક્ટ દેખાય છે. રેડી. હવે મારી પાસે આ ઉપરની ત્રીજી સમાંતર રેખાઓ છે, આપણે પ્રશ્ન પૂછું, બરાબર. હા બેન, આ બંને રેખાઓ જે છે એમાં આ ત્રીજી રેખા બંને રેખાઓને છેદે છે? હા, છેદે છે. બરાબર છે? બરાબર. તમને ત્યાંથી છેદે છે એવું લાગે છે? હા, બંને રેખાને છેદે છે. ઓકે, છેદતી નથી. અહીંયા આવીને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ બંને રેખાઓ એકબીજાના સમતલમાં, અલગ અલગ સમતલમાં છે. ખ્યાલ આવે? કારણ કે આ રેખા બંને રેખાને છેદતી નથી. આનું સમતલ અલગ છે, આનું અલગ છે. પછી મારે મિત્રો જણાવવાનું કે આ બંને રેખાઓને આ ગ્રીન કલરની રેખા છેદતી નથી, કારણ કે બંને વચ્ચે અંતર 1 ફૂટ જેટલું છે. પણ તમને એમ લાગે કે છેદે છે, પણ આપને ખબર છે કે હવે દેખાય છે. તો આ બંને રેખાઓ આ રેખાને છેદતી નથી. હવે પાછા આવી જાઓ. હવે 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 કેવું દેખાય છે જો? હા બેન, હવે છેદે છે. હા, તો બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા વિવિધ ખૂણાઓ, તો બે રેખાને, બે રેખાની છેદિકા ક્યારે બને? તો કે શરત, એની પૂર્વ શરત એ છે કે ત્રણેય રેખાઓ એક જ સમતલમાં હોવી જોઈએ. તો અત્યારે તમારી સમક્ષ જોવા મળે છે કે બે સમાંતર રેખાઓની છેદિકા ગ્રીન કલરની રેખા બતાવે છે. સમજાય કે મિત્રો? હવે જે આપણે લેસન લેવાનું છે, પાઠ લેવાનું છે, તો કોઈ પણ અધ્યયન પ્રક્રિયાની અંદર મનોવૈજ્ઞાનિક હર્બર્ટ સ્પેન્સરે આપેલી પંચપદી કયા પ્રકારની છે તે જોઈએ. તો કોઈ પણ આપણે મુદ્દો છે, કોઈ પણ વિષયાંગ છે એને ભણાવવા માટે આ 5 મુદ્દાઓ જે છે, 5 સ્ટેપ છે, 5 સોપાનો છે, એને અનુસરવા જરૂરી છે. તો એ સોપાનો નંબર 1 પૂર્વ તૈયારી, જેને આપણે પૂર્વ જ્ઞાન કહીએ છીએ, અથવા વિષય પ્રવેશ. નંબર 2 હેતુ કથન અથવા વિષયાભિમુખ. નંબર 3 વિષય નિરૂપણ. નંબર 4 મૂલ્યાંકન. અને નંબર 5 ગૃહ કાર્ય અથવા સ્વાધ્યાય. તો આપણે આ 5 જે સ્ટેપ છે, 5 સોપાનો છે, તેને અનુસરીને આપણે કોઈ પણ મુદ્દો, કોઈ પણ વિષયાંગ અને કોઈ પણ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનું આપણે માહિતી અથવા જ્ઞાન આપવું છે તો આના આધારે આપણે વ્યવસ્થિત રીતે જ્ઞાન આપી શકીએ. તો મિત્રો આપણે જે હમણાં પ્રવૃત્તિ કરી કે બે સમાંતર રેખાઓથી બનતી છેદિકા ના બનતા ખૂણાઓ જે છે એનો અભ્યાસ કરવાનો છે, તો એ છે ધોરણ 7 વિષય ગણિત, વિષયાંક 2 સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણા, પ્રકરણ 5 રેખા અને ખૂણા, અને તારીખ છે 23/5/23.
આ મિત્રો આજની જે તારીખ છે એ પણ એક વિશિષ્ટ છે અને આપણો વિષય જે ગણિત છે અને ગણિત વાળા મિત્રો જે છે એ તર્ક વાળા હોય છે તાર્કિક હોય એનામાં લોજિક હોય તો એ પ્રમાણે આપણે આજે 23 એ પણ અવિભાજ્ય સંખ્યા છે 5 એ પણ અવિભાજ્ય છે અને પાછળ જે 23 છે એ પણ અવિભાજ્ય છે અંકોનો સરવાળો જો કરવામાં આવે તો 2+3 એટલે 5 5 ને 5 10 10 ને 2 12 12 ને 2 14 14 ને 3 કેટલા થાય મિત્રો 17 તો 17 પણ અવિભાજ્ય છે હવે આપણે ડબલ ડિજિટ લઈએ એનો સરવાળો કરીએ તો કે 23 23 વત્તા 5 27 27 ને 23 કેટલા થાય 51 51 માં 2 ઉમેરો તો કેટલા થાય 53 53 કેવી છે અવિભાજ્ય એ અવિભાજ્ય છે એટલે અવિભાજ્ય એટલે આપણે કોઈ ભાગ નથી પડવાનો આપણા ગણિત વાળા મિત્રોએ અવિભાજ્ય અંગ તરીકે એક ગ્રુપ જેને કહેવાય એસઆરજી ગ્રુપ સાથે રહી અને આપણે ગેપનું જે પરિણામ છે આ જે અધ્યય નિષ્પતિ છે એ 39% આવેલી છે એક 36% આવેલી છે તો શા માટે વધુ આપણું રિઝલ્ટ આવે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ અધ્યયન નિષ્પતિ જેને આપણે લર્નિંગ આઉટકમ કહીએ અત્યારે ટોટલી ગુજરાત રાજ્યની અંદર એનસીઆરટી બેઝ પ્રમાણે આખા દેશની અંદર લર્નિંગ આઉટકમ પ્રમાણે જ અભ્યાસક્રમ ચલાવવાનો છે અને એના આધારે જ આપણું ટોટલ ગેપ જે છે નાશ છે એ બધું એનાલિસિસ થાય છે આપણે લાસ્ટ ફોર્મ લીધું એમાં એમ 711 જે છે એ ખૂણાઓના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરી શકે છે જેમ કે રેખીક જોડતા ખૂણા પૂરક કોણ કોટિકોણ આસન કોણ અને અભિકોણ તથા એક ખૂણાનું માપ આપેલ હોય તે પરથી અન્ય ખૂણાનું માપ શોધી કાઢે છે આનું ગુજરાત રાજ્યનું આ અધ્યયન નિષ્પતિનું પરિણામ 39% આવ્યું છે એટલે આ જે અધ્યયન નિષ્પતિ છે એ હાર્ડ પોઈન્ટની કહી શકાય ત્યારબાદ એમ 711.1 આપેલ આકૃતિમાં વિવિધ ખૂણાઓની જોડને ઓળખે છે એનું પરિણામ ગુજરાત રાજ્યનું 36% છે એટલે ખૂબ નીચું ગણી શકાય બરાબર તો આ બંને એક હાર્ડ પોઈન્ટ તરીકે આવેલું છે જેનું આપણે ડેમો લેસન ગોઠવેલું છે જેને હું તમને વિગતવાર સમજાવીશ વિષય વસ્તુ તો કે 2 સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણા પ્રસ્તાવિત તો કે રેખા અને ખૂણાઓ વચ્ચેનો જે સંબંધ છે એ બાળકો કેવી રીતે જોતા હોય છે તો વિવિધ પ્રવૃત્તિ દ્વારા ખૂણાઓની આપણે સમજણ આપી શકીએ છીએ જેમાં અભિકોણ કાટકોણ ગુરુકોણ લઘુકોણ યુગ્મકોણ અનુકોણ અંતઃકોણની જોડ વગેરેનો અભ્યાસ કરવાનો છે શીખવાના હેતુ વિદ્યાર્થીઓને અંતઃકોણ બહારના ખૂણા એટલે બહિકોણ અંતઃયુગ્મકોણ બાહ્ય યુગ્મકોણ અનુકોણ છેદિકાની એક જ બાજુના અંતઃકોણ વગેરેનો પરિચય કેવી રીતે આપીશું એ આ પ્રકરણની આપણે જોશું અધ્યયન નિષ્પતિ ગુણધર્મોને આધારે ખૂણાઓની જોડનું યોગ્ય પ્રમાણમાં વર્ગીકરણ કરે છે તો કોટિકોણ કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ જે 2 ખૂણાઓના માપનો સરવાળો 90 થાય તે 2 ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય બરાબર તો અહીંયા આપણે બતાવીએ છીએ કે જો આ ખૂણો B અને Q 32+58 કરો તો નીચે અહીંયા તમને જોવા મળશે 32+58 અહીંયા 2 છે કોટિકોણ 33 અને 50 એ બંનેનો સરવાળો અહીંયા થતો જશે ઓટોમેટિક બરાબર તો આ રીતે આપણે કોટિકોણ તો કે 2 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 90 તે આપણે જોઈ શકીએ છીએ પછી અર્ધચંદ્ર જે આ છે આપણે એને મોટો કરી અને આપણે ખૂણાઓ ઉપર રાખીએ તો એને માપ પણ મળી શકે અને પછી આપણે સ્લાઇડ કરવાનું અને એના આધારે ખૂણાઓ પણ ગોઠવી શકીએ છીએ તો અત્યારે આપણે આ અર્ધ જે છે કોણ માપક એને એના ઉપર ગોઠવ્યું છે અને નાના મોટું કરીએ તો તમે જોઈ શકો છો કે ખૂણાઓનું માપ આપણે જોઈ શકીએ છીએ અને નીચે પણ સરવાળો અહીંયા જે થાય એમાં 90+0=90 થઈ શકે છે રેડી ઓકે નેક્સ્ટ હવે મિત્રો જોઈએ પૂરક કોણ જેને આપણે સપ્લિમેન્ટરી એંગલ કહીએ છીએ પૂરક કોણ જે 2 ખૂણાઓના માપનો સરવાળો 180 થાય તે 2 ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય એટલું યાદ રાખવાનું છે કે 2 ખૂણાના માપનો સરવાળો 180 અંશ થવો જોઈએ તો અહીંયા બંને રેખાઓ બતાવી છે અને આપણે સ્લાઇડ કરીએ છીએ તો તમને જોવા મળશે સરવાળો ઉપર આવે છે 138+42
138 ને 42 180 અને અહીંયા એક ભુજ સામાન્ય છે બંને બાજુ જે છે અંતર ખૂણો જે છે એ પૂરો કોણ બતાવે છે તો સ્લાઇડ કરીએ છીએ તો તમને જોવા મળશે કે દરેક જગ્યાએ બંને ખૂણાનો સરવાળો 180 થતો જોવા મળશે જેને આપણે પૂરક કોણ એટલે કે સપ્લિમેન્ટરી એંગલ તરીકે ઓળખીએ છીએ આની મદદથી પણ જે અર્ધ કોણ જે છે કોણ માપક એની મદદથી પણ આપણે એ ખૂણાઓનું માપ જે છે એ જોવા મળે છે તો આ સ્લાઇડની મદદથી તમે દરેક ખૂણાના માપ ઓટોમેટિક જોઈ શકો છો હવે કોણ માપક આપણે રાખીએ તો એ પણ ત્યાં આપણે જોવા મળશે જો અને હવે સ્લાઇડ કરશો તો જો 60 નો તમને બતાવે છે બરાબર અહીંયા અંક આવે છે અંક અને અહીંયા આવે છે આ બંને ખૂણાનો સરવાળો કારણ કે આ બંને ખૂણાઓ અલગ છે અહીંયા આ બાજુબાજુમાં છે એ બંને બીજાના અલગ પૂરક છે એટલે એ બંને ખૂણાનો સરવાળો 180 થાય ઓકે નેક્સ્ટ આસન કોણ જેને કહેવાય એડજસન્ટ એંગલ તો કોઈ પણ બુક્સ હોય તમારી પાસે બુક્સ છે એને ખોલો એટલે પેજ જોવા મળે એ પેજ જે છે એ બતાવે છે અને તમે ફોર વ્હીલ ચલાવો છો તો ફોર વ્હીલમાં જે સ્ટીયરિંગ છે એ ત્રણ ખૂણા બને છે અમારા ચિત્રમાં બતાવ્યું છે તો એ કેન્દ્ર આગળ એકબીજા પાસે હોય તેવા ત્રણ ખૂણા તમને દેખાશે આસન કોણમાં આ શરત છે કે તેમનું શિરોબિંદુ એક સામાન્ય હોય છે તો ત્યાં તમે જોવો છો એ અને બી પેજ હોય પુસ્તક બરાબર તેમાં વચ્ચે જે છે એ બંને કોમન છે સામાન્ય તેમનો એક ભૂજ સામાન્ય છે એટલે એક પેજ હોય છે બાકીના જાજા પેજ છે પણ એક જ પેજ ઉભો હોય તો એનો અર્થ શું થાય કે એક ભૂજ સામાન્ય છે તે ભૂજ જુદા છે તે સામાન્ય ભૂજની સામ સામેની બાજુ છે અહીંયા જોઈ શકો છો આ બંને આસન કોણ છે આ કોણ આસન છે અહીંયા નથી શું કારણ તો કે ભૂજ જે છે એ કોમન નથી એટલે એ આસન કોણ કહી શકાય નહીં નેક્સ્ટ હવે જોઈએ રેખિક જોડના ખૂણા રેખિક જોડના ખૂણા જેને આપણે લિનિયર પેર ઓફ એંગલ્સ કહીએ છીએ બે ખૂણાઓની સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તે ખૂણાઓની જોડને રેખિક જોડના ખૂણા કહેવાય બરાબર બે ખૂણાઓની સામાન્ય બાજુ સિવાયની બે બાજુ તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો પરસ્પર વિરુદ્ધ કિરણો હોવા જોઈએ પરસ્પર વિરુદ્ધ કિરણો હોવા જોઈએ જો ઉપર જતા હોય તો અને બે ભાગ થતા હોય તો નહીં એક જેમ કેવા હોવા જોઈએ વિરુદ્ધ કિરણો હોય અને એ બંને ખૂણાઓનો સરવાળો 180 થતો હોય તો એ બંને ખૂણાઓને રેખિક જોડના ખૂણાઓ કહી શકીએ છીએ તો સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ નીચે બંનેનો સરવાળો આવે છે 35 + 142 = 180 બરાબર એ જ પ્રમાણે બરાબર રાઉન્ડ ફેરવવાથી બંને ખૂણાઓનો સરવાળો એક્ઝેક્ટ ટોટલ મળી શકે છે અભિકોણ એટલે વર્ટિકલી ઓપોઝિટ એંગલ અભિકોણ એટલે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા ચાર ખૂણાઓ પૈકી સામ સામેના ખૂણાઓની જોડને અભિકોણની જોડ કહે છે સામ સામેના અહીંયા પેરેલલ ગોઠવેલું છે હવે આપણે સ્લાઇડ કરીએ બરાબર તો તમને જોવા મળશે અભિકોણ અભિકોણની અંદર બે છેદતી રેખાઓથી બનતા ખૂણાઓ પૈકી સામ સામેના ખૂણાઓની જોડને અભિકોણની જોડ કહે છે તો તે બંને ખૂણાઓ કેવા છે સમાન એક સમાન ખૂણાઓ બને છે બરાબર પછી તમે સ્લાઇડ કરીએ છીએ પેર 1 પેર 2 ને કરીએ છીએ તો 107 અને 107 બે ખૂણાઓ કેવા બને છે એક સમાન તો આ રીતે આપણે રાઉન્ડ ફેરવીએ તો જુદી જુદી આકૃતિઓ દ્વારા આપણે જોવા મળે છે બરાબર નેક્સ્ટ બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે તો તે થી બનતા અનુકોણની જોડના ખૂણા એકરૂપ હોય છે તો અહીંયા લંબ રેખા આકૃતિમાં આપણે લંબ રેખા બતાવી છે હવે એને આપણે બાજુમાં પણ કરી શકીએ હાઈટ બતાવી છે કે આ બંને વચ્ચેનું અંતર તમે નાના મોટું કરી શકો છો બરાબર એના માટે આપેલું છે હવે આપણે જોડ એક જોઈએ તો જોડ એક બરાબર એના પર ક્લિક કરીએ એટલે ખૂણાઓનો જે કલર છે એ આપણે ખૂણાઓનો કલર ત્યાં જોવા મળશે પી અને ક્યુ માં બતાવે છે જોડ 2 બ્લુ કલરમાં બતાવે છે જોડ 3 પિંક કલરમાં અને જોડ 4 જે છે એ ગ્રીન કલરમાં આપણે જોવા મળશે
હવે આપણે શું કરવાનું છે કે બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે તો તેથી બનતા અનુકોણની જોડના ખૂણા એકરૂપ હોય છે. અનુકોણ અનુકોણ એટલે એક બાજુ એવો શબ્દ યાદ રાખવાનો, કારણ કે બે પ્રકારના છે, બંનેમાં આડાવું થઈ જાય મિત્રો. અનુકોણ અને યુગ્મ, અનુ અને યુગ્મ. યુગ્મ કઈ રીતે યાદ રાખવાના છે? અલ્ટરનેટિવ છે, આ બાજુ અને આ બાજુ આવે. અનુકોણ એટલે એક બાજુ, તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે સ્લાઇડ કરી આવીને એકરૂપ બતાવે છે, બરાબર. એક ખૂણો ત્યાં મૂકીએ સરખે છે તો એના જેટલો જ માપનો છે, સરખા માપનો, બરાબર. ચાર નંબર સરખાવીએ છીએ તો ગ્રીડમાં બંધ બેસતો થાય એટલે એકરૂપ શબ્દ ત્યાં આવે છે, બરાબર. તો આ રીતે આપણે કહી શકીએ કે અનુકોણ ક્યાં ક્યાં અનુકોણો છે, કેટલી જોડ બને છે, તો કે આ બંને પી અને ક્યુ એક જોડ, બ્લુની બીજી જોડ, પિંકની ત્રીજી જોડ, ગ્રીનની ચોથી જોડ, ચાર જોડ કેની બને છે? અનુકોણની. આ રીતે બને છે. બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે તો તેથી બનતા અનુ અંતઃકોણની જોડના ખૂણા પૂરક હોય છે, બરાબર. તો અહીંયા પણ લંબ રેખાઓ છે જેને નાના મોટી તમે કરી શકો છો, બરાબર. આકૃતિમાં તમે જોઈ શકો છો લંબ રેખાઓ. આગળના ઉદાહરણમાં પણ આપણે જોયું હતું કે તમે નાના મોટી કરી શકો છો, જોઈ શકો છો. પછી જોડ એક છે એ ગુણાઓ બતાવે છે, જોડ બે જે છે એ પણ ગુણાઓનો કલર બતાવે છે. જોડ એક અને ત્રણ નંબર આપ્યો છે. હવે એને સ્લાઇડ કરીએ તો આપણે જોવાનું છે અંતઃકોણ એટલે અંદરના ખૂણાઓ, બરાબર. કેવા ખૂણાઓ? અંદરના ખૂણાઓ. જોડ એક આપણે જોયું કે ઉપર કહ્યું તો બંને ખૂણાઓનો જે માપ છે એ એક સમાન જોવા મળે છે. હવે આપણે જોડ ત્રણ જોઈએ, એને સરખાવીએ, બરાબર. આગળ જતા ઉપર પાછું ત્યાં ગોઠવાય તો એકબીજાના કેવા છે? અંતઃકોણની જોડના ખૂણા પૂરક હોય છે. અંદરની બાજુના ખૂણાઓ જે છે એ કેવા હોય છે? પૂરક. ઓકે, નેક્સ્ટ. રેખા એમ એને સમાંતર રેખા એમ, એની છેદિકા રેખા એમ, ખૂણો એક, ખૂણો બે, ખૂણો ત્રણ, ખૂણો ચાર, ખૂણો પાંચ, ખૂણો છ, ખૂણો સાત, ખૂણો આઠ. હવે મિત્રો તમને આ કેટલાક પ્રશ્નો પૂછીશ, એનો તમારે જવાબ આપવાનો. અત્યાર સુધી આપણે વિષયાંક બધું શીખી લીધું છે, હવે આના આધારે પ્રશ્નો બાજુમાં આપણે કરીશું. તો પ્રશ્નો, પ્રશ્ન નંબર પહેલો, વિગત અને જોડ. જોડની સંખ્યા કરવાની છે, આપણે બધા જ પ્રકારના ખૂણાઓ વિશે સમજી લીધું છે. પહેલું અંતઃકોણ, તો મિત્રો ક્યાં ક્યાં અંતઃકોણ થશે? સંદીપ, અંદરની બાજુના ખૂણાઓ. કયા બાજુના ખૂણાઓ? અંદરની બાજુના. અંદરની બાજુના ખૂણાઓ કયા થશે? ત્રણ, ચાર, પાંચ અને છ. નેક્સ્ટ, જો અંદર ના હોય તો બાર ના ક્યાં ખૂણાઓ હવે આવડી જશે? સંદીપ, ક્યાં થશે? એક, બે, સાત અને આઠ. આઠ, એક એક સ્ટેપ ચાલુ. યસ. હવે આપણો ત્રીજો પ્રશ્ન, અનુકોણની જોડ. અનુકોણની જોડ મેં નતું કીધું એક બાજુ, આવો બે વિદ્યાર્થીઓ ભૂલ ખાઈ જાય, મોટાય ભૂલ ખાઈ જાય છે. અનુકોણ ને યુગ્મ કોણ, અનુકોણ એટલે એક બાજુનું યાદ રાખો, બરાબર. એક બાજુનું, એક તો અનુકોણ ક્યાં થશે? બરાબર, એક અને એક અને પાંચ. અનુકોણ એક અને પાંચ, બે અને છ, ત્રણ અને સાત, ચાર અને આઠ. કુલ અનુકોણની ચાર જોડ બની. નેક્સ્ટ પ્રશ્ન, અંત યુગ્મ કોણ. અનુકોણ પૂરો થયા પછી અંત યુગ્મ કોણ પૂછાય, એવી જ રીતે બાહ્ય યુગ્મ કોણ અને કુલ યુગ્મ કોણની જોડ. અંત એટલે અંદરની બાજુના માત્ર યુગ્મ કોણ, તો ક્યાં ક્યાં થશે? તો કે ત્રણ અને છ. યુગ્મ કોણ યાદ રાખો, ક્રોસમાં ત્રણ અને છ, અને બીજા ચાર અને પાંચ. નેક્સ્ટ પ્રશ્ન, બાહ્ય યુગ્મ કોણ. તમે જોયું કે આ અંદરના યુગ્મ કોણ હતા એટલે ક્રોસમાં હતા,
તમારે બાહ્ય કેવું છે, બહારની બાજુ, તો એ ક્યાં હોય શકે? તો ખૂણો એક અને આઠ, બહારનું થયું ને એક અને આઠ, અને બે અને સાત, એ થયા બહારની બાજુના યુગ્મ કોણની જોડ. હવે આપણે ટોટલ યુગ્મ કોણની, એના પછીનો પ્રશ્ન યુગ્મ કોણની કુલ જોડ, યુગ્મ કોણની કુલ કેટલી જોડ થાય, તો આ બંનેનો સરવાળો થાય મિત્રો, આ બંનેનો સરવાળો. તો એનો જવાબ છે ત્રણ અને છ, ચાર અને પાંચ, એક અને આઠ, બે અને સાત, બે અને સાત. તો આ આપણે જોયું બરાબર, વિહંગ અવલોકન કર્યું, આખું પુનરાવર્તન કર્યું, અને તમને ખ્યાલ આવી ગયો કેટલા બધા ખૂણાઓ છે. નેક્સ્ટ ટેસ્ટ, હવે આપણે આજે આખો પાઠ લીધો એની ટેસ્ટ ગોઠવેલી છે, સંદીપ તારે પણ આપવાની છે. તો એ પ્રમાણે નેક્સ્ટ, તો મિત્રો તમે મને શાંતિથી સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે તમે મિત્રો આગળ નેક્સ્ટ, યસ, આ ક્યુઆર કોડ જે છે તમારી સામે મૂકેલો છે, અને તમારે દરેકને હું એક કાપલી આપીશ, લાવો કાપલી, હા આ દરેકની બરાબર એ બતાવીએ છીએ કે મહેતા સાહેબ જો મિત્રો આટલી બધી આપણે 50 બેઠા છે તમે બધા મિત્રો, એની સામે આ ક્યુઆર કોડ છે જેની આપણે મેથ્સ ક્વિઝ રાખેલી છે, 25 ગુણ છે અને પ્રશ્નો છે 12, એક પ્રશ્નના 2 ગુણ છે. તો સૌ મિત્રોનો ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ.